हेलो फ्रेंड्स, आज હું તમારી સાથે શેર કરીશ પાલક પનીરની રેસિપી. પાલક પનીર તો આપણે ઘરે બનાવતા જ હોઈએ છે, પણ આજે આપણે તેને અમુક ટિપ્સ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા સાથે એકદમ પરફેક્ટ અને સરળ રીતે બનાવશું. તો ચાલો રેસિપી શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. ઘરે રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે પાલક પનીર બનાવવા માટે મેં અહીંયા વજનમાં 350 ગ્રામ જેટલા ફ્રેશ પાલકના પાન લીધા છે. તો મેં આ પાનને ધોઈને સાફ કરી લીધેલા છે અને તેની પાછળ રહેલો દાંડીનો ભાગ કાઢી લીધેલો છે. તો પાલક પનીર બનાવવા માટે આપણે આ પાનને બાફવાના છે. તો તેના માટે મેં અહીંયા 3 કપ જેટલા પાણીને ગરમ કરવા માટે રાખેલું છે. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને હવે ગરમ પાણીમાં પાલકના પાનને એડ કરી દઈએ. તો અહીંયા આપણે પાલકને ફક્ત 2-3 મિનિટ માટે હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર બાફી લેવાની છે. પાલકને આપણે વધુ પડતી કૂક નથી કરવાની. તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાલક એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બાફેલી પાલકને ગરમ પાણીમાંથી લઈ અને તરત જ ઠંડા પાણીમાં એટલે કે બરફવાળા પાણીમાં એડ કરી દઈએ. તો ગરમ પાણીમાં બફાયેલી પાલકને આ રીતના ઠંડા પાણીમાં એડ કરવાથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય છે અને પાલકનો ગ્રીન કલર એકદમ જળવાઈ રહે છે. તો છે ને એકદમ સહેલી ટ્રીક. તો આપણી પાલક ઠંડી થઈ ગઈ છે. હવે આપણે તેની પ્યુરે કરવાની છે. તો તેના માટે પાણીમાંથી પાલકને લઈ અને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં એક મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. તો ટમેટાનો સેજ ટેંગી સ્વાદ પાલક પનીરમાં એકદમ સરસ લાગે છે. પણ અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ટમેટા ફક્ત 1 નંગ જેટલા લેવાના છે, વધુ પડતા નથી લેવાના. સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને તીખાશ માટે મેં અહીંયા 2 લીલા મરચાંના ઝીણા ટુકડા કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. તો પાલક પનીરના શાકમાં તીખાશ લીલા મરચાંથી જ દેવાની છે, એટલે તેનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 3 કળી લસણ એડ કરી દઈએ. તો ગ્રેવીમાં સેજ લસણ એડ 100 ગણો વધી જાય છે. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી શાકની ગ્રેવી માટે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલું છે. તેમાં 1 ચમચી જેટલું તેલ અને 1/2 ચમચી જેટલું બટર એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને બટરને પેનમાં સ્પ્રેડ કરી દઈએ. હવે શાકમાં એડ કરવા માટે મેં અહીંયા વજનમાં 200 ગ્રામ જેટલા પનીરના પીસ કરી લીધેલા છે. તો ઘરે પનીર કેવી રીતે બનાવવું તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો હવે પનીરના પીસને પેનમાં એડ કરી દઈએ. હવે આપણે પનીરના પીસને બટરમાં રોસ્ટ કરવાના છે. તો આ પ્રોસેસથી પનીરના પીસમાં બટરનો સ્વાદ આવવાની સાથે તે એકદમ સારી રીતે શેપમાં આવી જશે, જેનાથી શાકમાં પનીરના પીસ જરા પણ તૂટશે નહીં. તો છે ને એકદમ સરળ રીત. અને વચ્ચે આ રીતના ચમચાને હલાવતા જઈને આપણે પનીરના પીસને એકવાર પલટાવી લેવાના છે. તો અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પનીરના પીસને બ્રાઉન નથી કરવાના, બસ થોડા બટરમાં રોસ્ટ કરવાના છે. તો લગભગ 2-3 મિનિટ પછી આપણા પનીરના પીસમાં બટરની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે. તો હવે પીસને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે પાલક પનીરના શાકને વઘારવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને સાથે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો પાલક પનીરના શાકનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગે છે, પણ તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સૂકા મસાલામાં 1 ચમચી જીરું, 2 એલચી, 3 લવિંગ, 1 તમાલપત્ર અને 1 ઇંચ મેં તજનો ટુકડો લીધેલો છે, તેને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. તો કસૂરી મેથીને આ રીતના વઘારમાં એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે.
હવે મેં અહીંયા 3 લસણની કળીને ઝીણી સમારી લીધેલી છે તેને એડ કરી દઈએ અને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરમાં લસણ અને કસૂરી મેથીને વઘારમાં એડ કરીને તેની એકદમ સરસ ફ્લેવર શાકમાં દેવામાં આવે છે. તો અહીંયા આપણે લસણને ત્યાં સુધી સોતે કરવાનું છે જ્યાં સુધી તેનો કલર સેજ લાઇટ બ્રાઉન ના થઈ જાય. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લસણ સારી રીતે સોતે થઈ ગયું છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા પીસ કરી લીધેલા છે તેને એડ કરીને ડુંગળીને સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા શાકમાં આવે છે. તો આપણા મસાલા સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે પેનમાં પાલકની પ્યુરેને એડ કરી દઈએ અને મિક્સર જારમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીને બધી જ પ્યુરીને સારી રીતે લઈ લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને આપણે ગ્રેવીને સારી રીતે કુક કરી લઈએ. તો અહીંયા આપણે પાલકને ગ્રેવીમાં એડ કરતા પહેલા બોઇલ કરેલી હોવાથી આપણે તેને વધુ પડતી કુક નથી કરવાની. તો લગભગ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીની ઉપર આ રીતના તેલ છૂટું પડી ગયું છે. મીન્સ આપણી પાલકની ગ્રેવી એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે. હવે તૈયાર થયેલી ગ્રેવીમાં પનીરના પીસને એડ કરીને મિક્સ કરી લઈએ અને ગ્રેવી સાથે પનીરના પીસને 3-4 મિનિટ માટે કુક કરી લઈએ જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા પનીરમાં એડ થાય. હવે શાકમાં 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1/2 ચમચી જેટલી ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે પણ તેનો સ્વાદ પાલક પનીરમાં એકદમ સરસ લાગે છે, અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. તો આપણે વઘારમાં અને શાક બની જાય પછી થોડી કસૂરી મેથી એડ કરવાથી તેનો એકદમ સરસ સ્વાદ શાકમાં આવે છે. હવે શાકને એકદમ રેસ્ટોરન્ટ જેવો ક્રીમી ટેસ્ટ દેવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું ફ્રેશ ક્રીમ લીધેલું છે. તમે તેની જગ્યાએ દૂધની ફ્રેશ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. તો ક્રીમ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ક્રીમને શાકમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ગ્રેવી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું પાલક પનીર તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શાકમાં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. હવે તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા અને ક્રીમી ગ્રેવી સાથે પાલક પનીર ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.